નમસ્તે, મારું નામ છે દ્રષ્ટિ પટોળિયા. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, મોહક અને અલૌકિક છે. અસુરોના વિનાશ માટે દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેમણે અસુરોની ભયંકર સેનાનો નાશ કરી દેવતાઓને તેમનો હક પાછો અપાવ્યો હતો. દેવી ચંદ્રઘંટા એ મા દુર્ગાનું જ શક્તિ સ્વરૂપ છે, જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. પિંડજા પ્રવરારૂઢા ચંડકો પાસ્ત્ર કૈર્યુતા પ્રસાદમ તનુ તે મહ્યમ ચંદ્રઘંટે તે વિશ્રુતા. એટલે કે દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા ઉપર ઘંટ આકારનો અર્ધચંદ્ર આવેલો છે, માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. દેવીને 10 ભુજાઓ છે અને 10-10 ભુજાઓમાં અસ્ત્રો શસ્ત્રો છે. દેવીના હાથમાં કમળ, કમંડળ, ધનુષ, બાણ, તલવાર, ત્રિશુલ અને ગદા જેવા શસ્ત્રો છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પોની માળા છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી તથા પરમ કલ્યાણકારી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર રાક્ષસોનો પૃથ્વી પર જ્યારે રાક્ષસોનો આતંક વધવા લાગ્યો ત્યારે દેવી ચંદ્રઘંટાએ અવતાર લીધો હતો. તે સમયે મહિષાસુર નામના રાક્ષસનું દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, કારણ કે તે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન મેળવવા માંગતો હતો તથા સ્વર્ગલોકમાં રાજ કરવા માંગતો હતો. તેથી તે ભયંકર યુદ્ધ લડી રહ્યો હતો. જ્યારે દેવતાઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે પહોંચ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે દેવતાઓની વાત સાંભળીને પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો. તેમના ક્રોધથી એક ઉર્જા ઉત્પન્ન થઈ અને તે ઉર્જામાંથી એક દેવીએ અવતાર ધારણ કર્યો. પછી ભગવાન શિવે પોતાનું ત્રિશુળ, ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર, ઇન્દ્રએ પોતાનો ઘંટ તથા સૂર્યએ પોતાનું તેજ, સિંહ અને તલવાર માતાને આપ્યા. પછી માતા ચંદ્રઘંટાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો. નવરાત્રિના આસો મહિનાની નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની કૃપા આપના તથા આપના પરિવાર ઉપર સદૈવ બની રહે તેવી શુભેચ્છાઓ. યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્નિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.